શું વાત છે? આજે દીકરાને બહુ જ પ્રેમ કરી રહી છે. કેમ એ? દીકરો કોણો છે? મારો. બોલો બેટા વિક્રમ, તું કોણો દીકરો છે? શાબાશ, શું ન્યાય કર્યો મારા દીકરાએ. નમૂનો છે, નમૂનો. મારો અર્થ છે કે ન્યાયનો નમૂનો. અમારા રાજકુમાર કેટલા હોશિયાર છે. શિવજીનો પ્રસાદ ખાવ. ચાલો, એવી રીતે નહીં, હું ખવડાવીશ. દીકરા વિક્રમ, પહેલા તું ખા, પછી હું ખાઈશ. ના મહારાજ, પહેલા તમે પછી વિક્રમ. એમાં શું થઈ ગયું? હું તો મારા દીકરાનું જૂઠું ખાઈશ. ના, એ વાત નથી મહારાજ. પહેલા પિતા, પછી દીકરો. સારું, જેવી મહારાણીની ઈચ્છા. લે દીકરા. મદન, હાજી. આ લાડવા બહાર લઈ જા અને બધા બાળકોમાં વહેંચી. હા હા, બાળકોને જ વહેંચીશ અને ઘરે લઈ જઈશ. મેના, ઓ મેના, જરા વહેલી આવજે. શું હલકો હાથ માર્યો છે! તમારા મોઢામાં એટલું પાણી કેમ આવી રહ્યું છે? બે લાડવા શું ખાતા તમે તો અકડી જ રહ્યા છો. જે તમારે ખાવું હોય તો બધા ખાઈ લો. આમાં શું ખાવાનું છે? હવે આમાં હું શું ખાઉં? જનતાને જ ખાવા દો. આ નમૂનો શા માટે રડી રહ્યો છે? આવો આવો આવો, ચાલો ચાલો. કેમ રડી રહ્યો છે નમૂનો? એ ભગવાન, કેવો છે મારા નમૂનો? હજારોમાં એક. હજી લાખોમાં એક. સુઈજા દીકરા, સુઈજા. તારી માની જેમ ગળું નહીં ફાડ. બાજુ થાવ, હું સુવડાવું છું. બસ સુવડાવી દે ને. સુઈજા. આવી જા મારા રાજ દુલારા, માર્યા આંખો ના તારા, મૈયા પોકારે સુઈજા દુલારા. ખાસવાની જરૂર નથી, સુઈજા. સુઈજા મારા રાજ દુલારા. મને મારા વાળ કપાવવા પડ્યા બા. બાપુજી સીધા નરક માં ગયા. નરક માં નહીં, સ્વર્ગ માં. મહારાજ, જે સ્વર્ગ માં જગ્યા બહાદુર ની મૂછો લાગે છે. અરે નમૂના, હું બોલો, મારી વાત સાંભળો. યુવરાજ વિક્રમ, તમે નાગથી મનુષ્ય બની ગયા. હા મદન, મધુમાલાની શ્રદ્ધા અને ભક્તિથી મને નવો જીવન મળ્યું છે. એ જણાવ, ઘરમાં બા અને બાપુજી ઠીક છે ને? ઠીક ક્યાં છે યુવરાજ? મહારાજ અને મહારાણીની તો વેતાલ પકડીને વેતાલ નગર લઈ ગયો. શું? વેતાલ? તે કમીનાને જ્યાં સુધી મોતના ઘાટ નથી ઉતારી દેતો ત્યાં સુધી હું શાંતિથી નહીં બેસીશ. સ્વામી, મધુમાલા, પોતાના બા બાપુજીને કેદમાંથી છોડાવવો મારો પહેલો ધર્મ છે. ખૂબ જ પ્રેમ કરે છે, તે મારા વગર નથી રહી શકતા. જણાવો.
ઉપાય ઉપાય છે બ્રહ્મભોજ બ્રહ્મભોજ ખાવા પીવાની વાત છે બા છગન બોલ બા મેના માની લે પંડિતજી નો કેવું આય ખાઓ ખાઓ પણ ખાઓ શું થયું બસ બસ બહુ છે શું થયું શું મારા મૃત્યુની મીઠાઈઓ ખાઈ રહ્યા છે નમૂના હમણાં જઈ કઈક ને જોઉં છું આગળ નથી આવતા ના તો ભસ્મ કરી દઈશ કાકી હું છું મધુમાલા અને તેઓ ભૂત નથી બેભાન થઈ ગયા હતા અચ્છા કોણ છે તું તારો બાપ બેતાલ બહુ જ સરસ વિક્રમ તું જાતે જ કાળના મોડામાં આવી ગયો હું આવી નથી ગયો તને કાળના મોળામાં નાખવા આવે છું બોલ મારા બા બાપુજી ક્યાં છે હમણાં જ બતાડું છું સિપાઈઓ બોલ બોલ મારા બાપ બાપુજી ક્યાં છે ચબૂત કે નાલા બાલા વાથાલા કાપલા ફફો કા કાપલા 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 સ્વામી વિક્રમ મારા લાલ મારા લાલ વિક્રમ જોઈ લીધી પોતાના દીકરાની દુર્દશા એનો દીકરો મારા શિષ્યને મારવાનો હતો પાપી આ તે શું કર્યું મારા દીકરાને સારો કરી દે દયા કરીને મારા લાલને સારો કરી દે દયા કર ક્યારે નહીં સદા પથ્થરનો જ બનીને રહેશે રહી મધુબાલા એ પણ મારા હાથેથી બચીને ક્યાંય નહીં જઈ શકે મારો પ્રેમ નકારવાનું પરિણામ જોઈ લીધું તારા પથ્થર મનમાં મારા માટે ક્યારે દયા નથી આવી પરંતુ સમયે આજે મારો સાથ આપ્યો અને તું જાતે જ પથ્થર બની ગયો છે તારો અને મધુમાલાનું મિલન ક્યારેય નહીં થઈ શકતો તને મધુમાલા ક્યારેય નથી મળી શકતી ક્યારેય નથી મળી શકતી ના કન્યા તે પથરાના મૂર્તિ માટે આંસુ ડોળવા એકદમ નકામું છે ભૂલી જાતે ને તમે હા જીવન જીવવા માટે છે તડપવા માટે નથી અને તારું જીવન તો ખૂબ જ કિંમતી છે હવે મારા જીવનમાં બાકી શું છે ઘણું બધું તું શું છે એ મારા મનથી પૂછો હું તારા જીવનમાં ખુશીઓના ફૂલ ખીલાવવા માંગુ છું જે પ્રેમ તને નાગપુત્રથી નથી મળ્યું હું આપીશ ખુશી મારા જીવનમાં ખુશી ક્યાં ક્યાંય નહીં ક્યાંય નહીં આજનો દિવસ મારા માટે કેટલો શુભ દિવસ છે મધુમાલા હું ત્યાંને ક્યારથી ગોતી રહ્યો હતો આજે તું પણ મળી ગઈ
અને તારો દીકરો પણ. ના ના, આ અમારો દીકરો નથી, આ મારો બાળક છે. અચ્છા, ઉભી રહે, આ નિર્ણય પણ થઈ જશે આ કોનો બાળક છે અને કોણ આની માં છે. ના, અમારું બાળક છે, એને કઈ નહીં કરતો. મને પહેલાથી જ ખબર હતી, આજે હું એને સમાપ્ત કરીને તે સન્યાસીના શાપને ખોટું પાડી દઉં. જીવ લેવો છે તો મારો લઈ લે, એને કઈ નહીં કર, મને મારી નાખ. હટી જા મધુમાળા. તું ફરીથી આવી ગયો નમુના, તારો જીવ લેવા. મારા જીવતા જીવા બાળકને કોઈ હાથ નહીં લગાવી શકે, સમજો? એ જ વાત છે, તો પહેલા હું તારો જીવ લઈ લઉં છું. હા.